આવતીકાલે લોકડાઉનના 4.0ની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આજે ધાનેરા તાલુકાની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી આવી પહોંચ્યા હતા. ધાનેરાની રામચંદ સ્વરાજ હોસ્પિટલ ખાતે 50 બેડ સાથે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરાઈ છે. જો ધાનેરા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવે તો એ વ્યક્તિને પ્રાથમિક સારવાર માટે ધાનેરા ખાતે નવા શરૂ થયેલ કોવિડ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવશે. કોવિડ સેન્ટરમાં 13 CHO સાથે નર્સિંગ સ્ટાફ મૂકવામાં આવ્યો છે. આજે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ હાજર રહી કોરોના પોઝિટિવ કેસ સામે આવે ત્યારબાદ સરકાર માટેની પ્રક્રિયાને લઈ મોકડ્રીલ યોજી કોવિડ સેન્ટરની વ્યવસ્થા બાબતે પણ પૂરતી માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા 57 વ્યક્તિઓની મુલાકાત લીધી હતી. ધાનેરાના મણિબેન વ્રજલાલ મહેતા હોસ્પિટલ ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં 57 વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારીએ પણ તમામ પરિવારના સભ્યો સાથે મુલાકાત લઈ આરોગ્ય બાબતે તેમજ ભોજનની વ્યવસ્થાને લઈ રૂબરૂ ચર્ચા કરી હતી. ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામના કન્ટેનમેન્ટ વિસ્તાર સાથે પ્રાથમિક શાળામાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલી વ્યક્તિની મુલાકાત લઈ વ્યવસ્થા બાબતે જાત નિરીક્ષણ કર્યું હતું. મોટી ડુગડોલ ગામમાંથી પણ એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. હાલ આ ગામના પ્લોટ વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે ખાસ મુલાકાત લઈ આરોગ્ય તપાસ બાબતે આંકડા મેળવ્યા હતા. જ્યારે કન્ટેનમેન્ટ વિસ્તારના રહીશોની પણ રૂબરૂ મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા. મોટી ડુગડોલ પ્રાથમિક શાળા ખાતે ક્વોરન્ટાઇન થયેલ પરિવારોની મુલાકાત લઈ પાણી ખોરાક તેમજ આરોગ્યની તપાસ બાબતે જાણકારી મેળવી હતી. મોટી ડુગડોલ ગામના સરપંચ, તલાટી તેમજ આરોગ્ય વિભાગની કામગીરી તેમજ આયોજનથી જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવિત થયા હતા. ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર મુસાફરોની સ્ક્રીનિંગ તેમજ મુસાફરોની અવરજવર બાબતે ગુજરાત તેમજ રાજસ્થાનના ફરજ પરના કર્મચારીઓ કઈ રીતે કોરોના બાબતે કામગીરી કરી રહ્યા છે તેની પણ આજે રૂબરૂ તપાસ કરી હતી. બંને સરહદ ઉપર કઈ રીતે મુસાફરોની માહિતી લેવામાં આવી રહી છે તે બાબતે પોલીસ તેમજ આરોગ્યકર્મી પાસે માહિતી મેળવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ આજે ધાનેરા તાલુકાના વોરિયર્સને પ્રોત્સાહન મળે તે માટે રૂબરૂ મુલાકાત લઈ તેમનું મનોબળ મજબૂત કર્યું હતું.